જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે શબ્બીરભાઈ લાલપરિયા નામના યુવાનની હત્યા થઈ ગઈ હતી। આ પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાના ચારેય આરોપીને દબોચી લીધા છે। એક મશ્કરીથી શરૂ થયેલો વિવાદ હત્યાના ગુના સુધી પહોંચી ગયો હોવાના સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી। ફરિયાદીની ફરિયાદ મુજબ રાજીલ હરુણભાઈ ખંભાળિયાવાળાએ આઈપીસી 302/323-135 મુજબની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેના સાળા શબ્બીરભાઈ ગફારભાઈ લાલપરિયા કે જેઓ ગઈકાલે સાંજના તેના પત્ની સાથે જતા હતા અને મોસીન નામના એક વ્યક્તિએ તેમની મશ્કરી કરેલી અને મશ્કરી દરમિયાન ત્યારબાદ તેઓ ભેગા થયેલા અને સમાધાન માટેની વાતચીત થઈ। ત્યાંથી અન્ય આરોપી જુબેર મોહમ્મદ બાજરિયા, સદ્દામ બાજરિયાના પિતાએ તેમને સમાધાન માટે બોલાવેલા, પાંચ આરડી પાસે સમાધાન માટે બોલાવતા ત્યાં પણ તેમનું સમાધાન નહોતું થયું અને ત્યાં પણ બોલાચાલી થયેલી। ત્યારબાદ બધા છૂટા પડેલા। ત્યારબાદ રાત્રિના 12 વાગે આરોપી જુબેર, સદ્દામ, મોહસિન તથા વસીમ મરણ જનારને શબ્બીર લાલપરિયાને ચાંદી બજાર પાસે બોલાવ્યો અને કહેલ કે ભાઈ આપણે અહીંયા સમાધાન કરી નાખીએ, તેમ કરી તેને ત્યાં બોલાવેલો અને જે વસીમ સુલેમાન બસર છે તેણે મરણ જનારને છાતીના ભાગે છરીનો ઘા મારી દીધેલો। અન્ય આરોપીઓ તેની મદદગારીમાં હતા। મરણ જનારની સાથે તેના બનેવી તથા તેનો મિત્ર હતો, તેઓએ તેને છોડાવેલા, પરંતુ આરોપીઓ એક બાઇક ઉપર 3 આરોપીઓ ભાગી ગયેલા અને બીજો એક આરોપી જે અંધારાનો લાભ લઈ ગલીમાં નાસી ગયેલો। ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ હોસ્પિટલમાં લઈ ગયેલા ત્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી, પરંતુ આરોપી મરણ જનાર શબ્બીરભાઈ રાત્રિના 2 વાગે મરણ ગયેલા। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલ ગોરખનાથ મઠમાં અહેમદ મુર્તુઝા અબ્બાસી નામના શખ્સે સુરક્ષાકર્મીઓ પર હુમલો કરતા ખળભળાટ થયો હતો। મુર્તુઝાને પકડી લીધા પછી તેનો ભૂતકાળ તપાસવામાં આવી રહ્યો છે। મુર્તુઝાએ મુંબઈ IIT માંથી કેમિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલ છે, જે પછી તે જામનગર નજીક આવેલ 2 મોટી કંપનીમાં પણ કામ કરી ચૂક્યો હોવાની માહિતી બહાર આવતા ગુજરાત ATS પણ તપાસમાં જોડાય છે। મુર્તુઝાના આતંકી સંગઠનો સાથે સંપર્ક હોવાની પણ આશંકા છે। જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં પ્રોજેક્ટ ફેર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। કોમ્પ્યુટર EC, સિવિલ, મેકેનિકલ તથા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ વિવિધ મોડલો રજૂ કર્યા હતા। ભાજપના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ જામનગરના ઓશવાળ સેન્ટરમાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું। ધારાસભ્ય RC ફળદુ, પ્રભારી મંત્રી બ્રિજેશભાઈ મિરજા, જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચન્યારા, પૂર્વ મંત્રી ચિમનભાઈ શાપરિયા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા દર 10 ગામ દીઠ એક હળતું ફરતું પશુ દવાખાનું પશુઆન 1962 તરીકે કાર્યરત છે। 1962 નંબર ડાયલ કરતા જ પશુ એમ્બ્યુલન્સ નિશ્ચિત સ્થળ પર પહોંચી પશુઓની સારવાર કરે છે। જોડિયાના અંબાલા ગામે એક યાયાવર પક્ષી પેઇન્ટેડ સ્ટોર્ક, જે પીળી ચાંચ ઢોંક તરીકે પણ ઓળખાય છે, એ ઘાયલ અવસ્થામાં મળી આવતા સંયોગવશ ત્યાંથી પસાર થઈ રહેલ પશુઆનને સ્થાનિકોએ જાણ કરી હતી। વેટરનરી ડોક્ટર ભૂમિકા કાપડિયા તથા પાઇલોટ રાજદીપસિંહ કાચવા દ્વારા તાત્કાલિક પક્ષીની સારવાર કરી તેને નવજીવન આપવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 19 પશુઆન અને 1 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 98,000 થી વધુ પશુ પક્ષીઓમાં જીવ બચાવવામાં આવ્યા છે।